Hello friends, welcome to Amish Patel Education, and today I am going to discuss about Short North, Unit Number 4, Gujarati Medium, Read 1, The Adjustment. Gulzar Sahib ni khubaj adbhut story, nana na nani ni je feelings che, emne je darshavi che lesson ma khubaj saras maja ni che, ane e lesson ni apde aaje Short North jova jai raha che. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક પણ કરી દેજો, અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે જો લેશન તમારે યુનિટ તમારે જો જોવાનું બાકી હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે યુનિટ જોઈ શકો છો, આ લેશનના નિયરેસ્ટ મિનિંગ જોઈ શકો છો, એન્ડ ટ્રુ ફોલ્સ પણ અહીંયાથી તમે મેળવી શકો છો સ્પેશિયલી બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે. તો સ્ટાર્ટ કરીશું. અહીંયા ચાર રીતે શોર્ટ નોટ પૂછાઈ શકે છે. એક્સપ્લેન ધ ટાઇટલ, ધ એડજસ્ટમેન્ટ, નાનાઝ લવ ફોર નાની, નાના એન્ડ નાની મેડ ફોર ઇચ અધર, એન્ડ મલ્ટીપ્લાય ડિસઓર્ડર પર્સનાલિટી ઓફ નાના. ચારમાંથી ગમે તે રીતે પૂછાય શોર્ટ ન હોય તો પરીક્ષાની અંદર અહીંયા મેં તમને જે પોઈન્ટ્સ દર્શાવેલા છે એ પોઈન્ટ્સ તમે ત્યાં લખશો, દર્શાવશો તો ખૂબ જ સરળતાથી તમે ત્યાં માર્ક્સ મેળવી શકશો. તો સ્ટાર્ટ કરીશું વન બાય વન પોઈન્ટ્સની સમજૂતી. જોઈએ ફર્સ્ટ પોઈન્ટ, અહીંયા તમે જોઈ શકો છો. હિયર રાઇટર્સ ગુલઝાર એક્સપ્રેસ્ડ હિઝ ફિલિંગ અબાઉટ નાના એન્ડ નાની. અહીંયા જે રાઇટર જે છે, લેખક છે ગુલઝાર સાહેબ, તે તેમનું ફિલિંગ્સ, તેમની લાગણીઓ નાના અને નાની પ્રત્યેની દર્શાવી રહ્યા છે. ફર્સ્ટ પોઈન્ટમાં જણાવેલ છે. સેકન્ડ પોઈન્ટની અંદર લખ્યું છે, ધે આર સો મેન ઇન્સિડન્ટ હી ડિસ્ક્રાઇબ્ડ હિયર. ઘણા બધા બનાવો, ઘણી બધી બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે લેશનની અંદર. ધે બોથ લવડ ઈચ અધર સો મચ. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. નાના એન્ડ નાની લિવડ ફોર મોર દેન 50 યર્સ ટુગેધર. નાના અને નાની બંને સાથે 50 વર્ષથી વધારે સાથે જીવ્યા હતા. નાના ઓલવેઝ ફોર વિથ નાની ઓન સ્મોલ સ્ટફ્સ ઇન બાબતો. નાની નાની બાબતોને લઈને નાના હંમેશા શું કરતા હતા, નાની સાથે ઝઘડો કર્યા કરતા હતા. લેસનમાં ઉલ્લેખ કરેલો છે એનો, ખૂબ જ સુંદર મજાનો આ લેસન છે ગુજરાત સાહેબનો. નેક્સ્ટ પોઈન્ટ છે, ધે બોથ વોન્ટેડ ટુ ડાય બિફોર ઇચ અધર. બંને ઇચ્છતા હતા, વોન્ટેડ ઇચ્છતા હતા ટુ ડાય, મૃત્યુ પામવાનું. બિફોર એટલે પહેલાં, ઇચ અધર એકબીજા પહેલાં. બંને એવું ઇચ્છતા હતા કે હું પહેલાં મૃત્યુ પામીશ, અને નાના એવું કહેતા હતા કે હું મૃત્યુ પામીશ. અને ફાઇનલી બટ નાની રિયલી લિવ ફોર બિફોર નાના. અને છેલ્લે પરંતુ નાની શું થઈ ગયા, નાના પહેલાં મૃત્યુ પામ્યા. નેક્સ્ટ પોઈન્ટ છે, નાના બીકમ વેરી લોનલી એન્ડ હિઝ બિહેવિયર વોઝ ચેન્જ્ડ. નાનીનું મૃત્યુ થયું એ પછી નાના એકલા અટૂલા થઈ ગયા, અને તેમનું જે બિહેવિયર હતું, વર્તણૂક હતી, એ શું થવા લાગી, ચેન્જ થઈ ગઈ. આગળના પોઈન્ટ્સમાં જોઈશું આપણે. He regretted a lot as if he lost vigor and missed nani too much. He regretted a lot as if he lost vigor. જાણે કે કોઈ સરત હારી ગયા હોય તે રીતે. And missed nani too much. અને નાની તે ખૂબ જ શું કરવા લાગ્યા, તે યાદ કરવા લાગ્યા. He imprisoned himself in his bedroom. તેમણે પોતાની જાતને બેડરૂમની અંદર કેદ કરી લીધા. નેક્સ્ટ પોઈન્ટ છે, He began to think himself as Nani and started living double lives. He began to think the vicharava lagya himself utani jatne as Nani, Nani tarike, and started in jivva lagya living double lives, ane be prakarni jindgi te jivva lagya. Dr. Kamble said that he was suffering from dissociative personality disorder. Jene apne kahishu bevdu vyaktitva dharavto rog. બે પ્રકારની જિંદગી નાના શું કરવા લાગ્યા, જીવવા લાગ્યા. કોના મત અનુસાર? ડૉક્ટર કામલેએ આવું કીધું. એમના પૌત્ર જે હતા એમને કીધું કે તમારા નાના જે છે એ બેવડું વ્યક્તિત્વ ધરાવતી લાઈફ જીવવા લાગ્યા છે, પસાર થઈ રહ્યા છે. સફરિંગ એટલે પસાર થવું. એકોર્ડિંગ ટુ ડૉક્ટર, ડૉક્ટરના મંતવ્ય મુજબ, નાના લવડ નાની સો મચ. નાના નાનીને ખૂબ જ પ્રેમ કરતા હતા, સો મચ, ખૂબ જ વધારે. ધેટ હી હેડ સ્ટાર્ટેડ ટુ થિંક એઝ ઇફ હી વર નાની. તેથી તેઓ પોતાની જાતને નાની તરીકે વિચારવા લાગ્યા છે. હી વોઝ નોટ રેડી ટુ બિલીવ દેટ નાની વોઝ ડેડ. તેઓ માનવા તૈયાર જ નથી કે નાની મૃત્યુ પામ્યા છે. ઇવન હી વોર ડ્રેસીસ ઓફ નાની એન્ડ ટુક મેડિસિન્સ બિહાફ ઓફ હર. જુઓ શું કહી રહ્યું છે પોઈન્ટ, કે સાથે સાથે તે નાનીના જે કપડાં હતા, ડ્રેસીસ, એ પહેરવા લાગ્યા, અને મેડિસિન જે નાની લેતા હતા એ પણ લેવા લાગ્યા. લેસન તમે જોયું હશે, તેમાં ઉલ્લેખ કરેલો છે કે નાના જે હતા એ નાનીની પેલી કફ શોર્ફ હતી એ લેતા હતા, ઢાંકણીની અંદર કાઢીને, જે રીતે નાની રહેતા હતા ને એ રીતે જ બિલકુલ. આગળ જોઈશું પોઈન્ટ્સ. એકોર્ડિંગ ટુ ડૉક્ટર કામ્બલે,
नाना'ज लव फॉर नानी इज द मेन क्यूज फॉर हिज बिहेवियर. जी वर्तणूक बदलाई थी नानानी एनी पाछळ रीजन एक छे. शू छे के नानी ने खूब ज प्रेम करता हता. अकॉर्डिंग टू डॉक्टर कांबले, डॉक्टर ना मंतव्य मुजब ધ વે નાના હેડ એડજસ્ટમેન્ટ વિથ નાની, અને આ રીતે નાનાએ નાની સાથે જીવવા માટેનું અનુકૂલન સાંધી લીધું છે. વી કુડ સે દેટ દે વર મેડ ફોર ઈચ અધર, અને આપણે એવું કહી શકીએ કે બંને એકબીજા માટે બન્યા છે, બન્યા હતા, સોરી. સો વી કેન સે દેટ ઓલ પર્સન્સ નીડ ટુ એડજસ્ટ ઓન સમ પોઈન્ટ. તેથી આપણે કહી શકીએ કે દરેક વ્યક્તિએ નીડ એટલે જરૂરી છે ટુ એડજસ્ટ, અનુકૂલન સાંધવાનું ઓન સમ પોઈન્ટ્સ, કેટલીક બાબતો ઉપર. લાઈફ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ એડજસ્ટમેન્ટ, અને જીવન પણ જે છે એક અનુકૂળ સાધવાનો એક ભાગ છે. તો આ હતી શોર્ટ નોટ યુનિટ નંબર 4ની, ખૂબ જ સુંદર મજાની શોર્ટ નોટ છે. લેસન પણ ખૂબ જ સુંદર મજાનો છે. તો લખી લેજે નોટબુકની અંદર, લાસ્ટ ટાઈમમાં ખૂબ જ કામમાં આવશે લખેલી હશે તો. અને પોઈન્ટ્સ પણ અહીંયા ખૂબ જ સરળ રીતે મેં દર્શાવેલા છે કે જેથી તમે ખૂબ જ ઇઝીલી એને યાદ કરી શકો અને પરીક્ષાની અંદર, સપ્લિમેન્ટની અંદર દર્શાવી શકો. તો શોર્ટ નોટની સિરીઝ ચાલી રહી છે, યુનિટ નંબર 4ની કમ્પ્લીટ કરી ચૂક્યા છે આપણે આજે. અને યુનિટ નંબર 1 અને 2 કે આની ઇન્સ્ટોલ લવ અને વોલ્ટ ડિઝનીનું જે લેસન છે એ બંનેની શોર્ટ નોટ પણ ચેનલ ઉપર તમને મળી જશે, એ ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે. ત્યાંથી જો ના જોઈએ તો એ પણ તમે જોઈ લેજો. અને આગળના લેસનની શોર્ટ નોટ ટૂંક સમયમાં જ આવી જશે. તો ફરી મળીશું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો. તો ટિલ ધેન, ગુડ બાય.